વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું અહીં સુધી. પ્રશ્ન નંબર 25. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. તો પેલો એક વિધાન આપેલું છે, એક ઓક્ટોપસને 8 પગ હોય તો 6 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય? તો પેલો વિકલ્પ છે. આ દાખલાનો જવાબ મેળવવા કઈ પ્રક્રિયા કરવી પડશે? તો અ, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર. તો એક ને 8 પગ હોય તો એવા 6 ને કેટલા? તો એના માટે આપણે ગુણાકાર કરવો પડે. પછી બીજું, ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે? તો કે એના પગ ઉપરથી અને વડીલ કે શિક્ષકને પૂછવાથી. એટલે જવાબ આવશે ક, અ અને બ બંને રીતે. પછીનું વિધાન આપેલું છે, અહીં ફૂલદાનીની 7 હાર છે, દરેક ફૂલદાનીમાં 4 ફૂલ છે, તો કેટલા ફૂલ થાય? તો 7 હાર અને 4 ફૂલ એટલે 7 + 28. એક, ફૂલદાનીમાં 7 ફૂલ છે, આ વાક્યમાં ફૂલદાની એટલે શું? તો ફૂલદાની એટલે ફૂલ મૂકવાનું સાધન. બે, ફૂલદાનીની હાર એટલે શું? તો ફૂલદાનીની હાર એટલે ફૂલદાનીની લાઈન એટલે કે કતાર. ત્રણ, અહીં એટલે ક્યાં? વર્ગમાં, દાખલામાં કે દાખલો ગણો તે વખતે બેઠા હોય તે જગ્યાએ? તો જવાબ આવે દાખલામાં. પછી ચાર, આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે? તો કે ગુણાકાર કરતી રીતે. આપણે હમણાં આગળ જોયું 7 + 28, તો ગુણાકારની રીતથી જવાબ મળે. પછી નું વિધાન છે, એક ડિઝાઇનમાં 3 કેરી છે, કાપડના એક ટુકડામાં આવી 15 ડિઝાઇન છે, તો કાપડમાં કેટલી કેરી હશે? તો ડિઝાઇનને ગુજરાતીમાં શું કહેવાય? તો જવાબ આવશે છાપ. પછી જોઈએ આગળ, બે, અહીં કેરી એટલે શું? તો કેરી એટલે કેરીની છાપ. પછી બીજું, આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે? તો આ દાખલાનો જવાબ છે એ સરવાળાની રીતે મળે નહીં, પણ બે ગુણાકારની રીતે, સોરી, આ દાખલાનો જવાબ સરવાળાની રીતે મળે નહીં. એટલે જવાબ અહીંયા આવશે અ, સરવાળાની રીતે નહીં મળી શકે પણ ગુણાકારની રીતે મળી શકશે. એક કરોળિયાને 8 પગ હોય છે, આવા 4 કરોળિયાના પગ કેટલા થાય? તો 8 × 4 કરીએ તો 4 × 8 = 32. તો બ, અહીં કરોળિયો એટલે શું? તો કરોળિયો એટલે જીવજંતુ. પછી બે, દાખલાનો જવાબ કઈ ક્રિયા કરવાથી નહીં મળે? તો ભાગાકાર અને બાદબાકી આ બંને કરવાથી દાખલાનો જવાબ મળે નહીં. કઈ રીતે મળે? તો કે ગુણાકાર અને સરવાળાથી મળે. ત્યાર પછી, આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે? તો 8 × 4 કરીએ તો આ જવાબ મળશે, આ દાખલાનો જવાબ મળશે. પછી પ્રશ્ન નંબર 6. પ્રશ્ન 26. નીચે આપેલા ફકરાને ધ્યાનથી વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. તો આપણે પહેલા પેરેગ્રાફ વાંચીએ. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે, તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે. મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે, ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. પંખીઓના પીછા જુદા જુદા રંગ, આકાર અને કદના હોય છે, તેમના પીછા તેમને ઉડવામાં અને હુંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે, તેમની જગ્યાએ નવા પીછા આવે છે. તો આ પેરેગ્રાફ આપણે પાઠ્યપુસ્તકમાં પણ જોયો હતો, તેના આધારે આપણે થોડાક પ્રશ્નો જોઈ લઈએ. પહેલો સવાલ છે, હૂફ શબ્દનો અર્થ સમાનાર્થ શું થાય? હૂફ શબ્દનો સમાનાર્થ શું થાય? તો એનો જવાબ આવે ગરમાવો. બે, પંખી એટલે શું? તો જેને પાંખ હોય તે. ત્રણ, કદ એટલે શું? તો દેખાવ, વજન અને અહીંયા આપણે એક આકાર, એ રંગ છે એનો આવે પણ આકાર આવે, તો અહીં આપણે લખીશું આકાર. ચાર, પંખીઓને શું ફરી મળી શકે છે? તો એને પીછા ફરીથી મળી શકે છે. પાંચ, મેના પોતાની ડોક કેવી રીતે હલાવે છે? તો મેના પોતાની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે. છ, પક્ષીઓ કઈ રીતે જુદા પડે છે? તો પક્ષીઓ છે એ પોતાની ચાલવાની અને ઉડવાની રીતથી જુદા પડે છે. ઘુવડ શું કરી શકે છે? તો ઘુવડ છે એ પાછળ ડોક ફેરવી શકે છે.
8. પીછા ન હોય તો પક્ષીઓને શી મુશ્કેલી પડે? તો પીછા ન હોય તો પક્ષીઓને ઉડવાની મુશ્કેલી પડે. 9. પંખીઓના પીછા કેવા હોય છે? તો પંખીઓના પીછા છે એ જુદા જુદા રંગના અને જુદા જુદા આકાર ને કદના, એટલે કે અ ને બ બંને, એટલે જવાબ આવે ક. 10. જૂના શબ્દનો વિરોધી અર્થ, તો જૂનાનો વિરોધી થાય નવા. પછી 27મું છે, આપણને કેટલાક ઉખાણા આપ્યા છે અને કૌંસમાં એના જવાબ આપણને આપેલા છે, તો નીચે આપેલા ઉખાણાના સાચા જવાબ કૌંસમાંથી શોધીને લખો. તો અહીંયા પેલું છે દેડકો, ખિસકોલી, બિલાડી, કબૂતર, પોપટ ને કૂતરો. તો પેલું જોઈએ, તે ખોબામાં સમાઈ જાય, તેના આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા છે, તે બોલે ત્યારે પૂંછડી હલે છે, તો જવાબ આવે ખિસકોલી. રંગ લીલો છે મારો પણ ચાંચ છે લાલ, પિંજરામાં હું બોલું વાત મીઠી મજેદાર, તો પોપટ લીલા રંગનો અને ચાંચ લાલ. 3. તેને પૂંછડી છે, તેના પગ એક સરખા છે, આંખ અંધારામાં ચમકે છે અને મ્યાઉ મ્યાઉ બોલે છે, એટલે બધાને આવડે બિલાડી. 4. તે લાંબો કૂદકો લગાવે છે, લાંબી જીભે ખાય છે, આખું વર્ષ સંતાઈને ચોમાસામાં દેખાય છે, તો જવાબ આવે દેડકો. 5. તેને ઘરમાં સૌ પાળે છે, તે ચોરને ભગાડે છે, તે ઘરનો ચોકીદાર છે, તે બધાનો વફાદાર, એટલે કૂતરો. 6. મને સૌ ભોળું કહે, શાંતિ માટે દૂત કહે, ઘર આંગણાનું પંખી છું, ગોળ ગોળ ઘૂમું છું, એટલે કબૂતર. પ્રશ્ન 28. નીચેનું ચિત્ર જોઈ તેના વિશે 4-5 વાક્યો લખો. તો આપણને અહીંયા પેલું ચિત્ર આપેલું છે કબૂતરનું, તો કબૂતર વિશે આપણે લખીએ. તો કબૂતર ઘર આંગણાનું પક્ષી છે. કબૂતરનું શરીર છે એ આમ સુડોળ અને ભરાવદાર હોય છે. તે રાખોડી કે સફેદ રંગનું હોય છે. તેની ચાંચ નાની હોય છે. તેના પગ રતુંબડા હોય છે. કબૂતર છે અવાવરું, એટલે કે ખાલી પડેલું ઘર અથવા તો ખાલી પડેલો કૂવો, અવાવરું ઘર કે કૂવામાં રહે છે. બીજું ચિત્ર આપણને દેડકાનું આપેલું છે. દેડકો છે એ ચોમાસામાં દેખાય. દેડકો ડ્રાઉ ડ્રાઉ અવાજ કરે છે. તે લાંબો કૂદકો લગાવે છે. તેના પાછલા પગ આગલા પગ કરતા લાંબા છે અને તે જીવડા ખાય છે. પ્રશ્ન 29. પક્ષીઓના નામ છે વર્તુળમાં લખો, પ્રાણીઓના નામ ચોરસમાં અને જીવજંતુઓના નામ લંબચોરસમાં લખો. આપણને અહીંયા બધા ભેગા કરીને આપેલા છે, આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. તો પેલું છે કોયલ, બળદ, વંદો, ગાય, કરોળિયો, કબૂતર, માકડ, કૂતરો, સમડી, દરજીડો, સસલું, ઈયળ, સુઘરી, કાનખજૂરો અને ઘોડો. તો આપણે વર્ગીકરણ કરતા જઈએ અને અહીંયા લખવાનું છે. તો પહેલા આપણે સૌથી પહેલા કોયલ, તો કોયલ આવે પક્ષીમાં. બળદ પ્રાણી, વંદો જીવજંતુ, ગાય પ્રાણી, કરોળિયો જીવજંતુ, કબૂતર પક્ષી, માકડ જીવજંતુ, કૂતરો પ્રાણી, સમડી પક્ષીમાં, દરજીડો પક્ષીમાં, સસલું પ્રાણી, ઈયળ જીવજંતુ, સુઘરી પક્ષી, કાનખજૂરો જીવજંતુ અને ઘોડો પ્રાણીમાં. તો એ રીતે આપણે અહીંયા વર્ગીકરણ કરીને લખી દીધું છે. તો અહીંથી આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.